તો આપણને અહીંયા રૂ કીધું છે કે આ રૂ શોધીને તેના ઉપર તો હવે અહીંયા તમે જોઈ શકો છો કે જ્યાં પણ રૂ હોય ત્યાં આપણે વર્તુળ રહેશે તો વિદ્યાર્થી મિત્રો હું કરું છું જ્યાં પણ છે ને ત્યાં જુઓ એક્ઝામ્પલ રીતે દાખલા તરીકે અહીંયા અમે રૂ કર્યું ને અહીંયા રૂ છે તો આપણે એની ઉપર વર્તુળ કર્યું અહીંયા પણ આ રૂ છે તો આપણે અહીંયા વર્તુળ કર્યું ત્યાર પછી આ બળદની અંદર જેટલા પણ આપણને રૂ મળશે આપણે બધા રૂમાં શું કરીશું વર્તુળ કરી દઈશું જેવી રીતે હું વર્તુળ કરું છું ને એવી રીતે શોધી શોધીને આપણે વર્તુળ કરવાનું રહેશે તો કેટલા અહીંયા થાય છે આ એક બે ત્રણ ચાર પાંચ છ સાત અને આઠ આપણને કેટલા રૂ મળ્યા આઠ રૂ મળ્યા તો આવી રીતે આપણે વર્તુળ કરવાનું રહેશે ત્યાર પછીનો પ્રશ્ન છે કે બિંદુઓ કો મિલાકર રંગ ભરો નામ લીખો એટલે ટપકા જોડીને રંગ પૂરો નામ લખો હવે અહીંયા એક સરસ મજાની હોડી આપેલી છે નાવ આપેલી છે નૌકા એને શું કહેવાય હિન્દીમાં હોડીને નૌકા કહેવાય તો આ જે ટપકા છે ને એને પહેલાં ઘૂંટવાના છે અહીંયા ટપકા ઘૂંટશો ને એટલે આપણે જે સ્વર શીખ્યા ને પહેલાં ચોપડીની અંદર અ આ ઈ ઉ અને રૂ હમણાં આપણે કયો મૂળાક્ષર શીખીએ છીએ આ રૂ શીખીએ છીએ ને તો અથી કરીને આપણે અહીંયા ટપકા ટપકા ઘૂટતા જઈશું એટલે સરસ મજાનું અહીંયા ચિત્ર બનશે અને આ જે નૌકા લખ્યું છે એને આપણે પેન્સિલથી ઘૂંટવાનું છે અને આ જે ટપકા છે એ ઘૂંટી નાખીશું તો આપણને નૌકા અને હોળી એવો શબ્દ આપણને મળશે ત્યાર પછી આ તમે ઘૂંટી લેશો ને ટપકા એટલે સરસ મજાનું ચિત્ર બનશે અને આ ચિત્રની અંદર તમને તમારા મનગમતા રંગ પૂરવાના રહેશે તો વિદ્યાર્થી મિત્રો આજનું હોમવર્ક તમારું પેજ નંબર ચોત્રીસ પર જે પ્રશ્ન ઋષભ અને નૌકાવાળો જે આપેલો છે તે તમારે ચોપડીની અંદર કરવાનો રહેશે ધન્યવાદ